ચલો હું સૂચિશો ને જેમ શિક્ષણ સંકુલમાંથી તમને પહેલા ધોરણનું અંગ્રેજી વિષય ભણાવીશ. હવે આપણે અહીંયા શું છે, અક્ષરના ઉચ્ચાર સાથે શબ્દો વાંચો. અહીંયા ખાલી આપણને અક્ષર આપેલા છે બરાબર, તેને આપણે ઉચ્ચાર સાથે વાંચવાના છે. આપણે અહીંયા શું છે, એ એન ટી, એન્ટ એટલે કીડી. શું છે, એ એન ટી, એન્ટ એટલે કીડી. હવે અહીંયા એ, એ શું છે આપણે, એ શું છે સ્વર, પછી ઓ તો સ્વર. આપણે સ્વરવાળા બધા પાછા સ્પેલિંગો ફરીથી આપણે તૈયાર કરવાના છે. આ અહીંયા આપણે જે એ ઈ આઈ ઓ અને યુ એ આપણે સ્પેલિંગો શીખી ગયા, એના સમાન ઉચ્ચાર, એના જેવો બીજો શબ્દ હોય એ આપણે અહીંયા લખવાનો છે. તો અહીંયા શું છે, એ એન ટી, એન્ટ એટલે કીડી, એ એન ટી એન્ટ બરાબર. અહીંયા શું છે, એ સોરી બી એ ડી, બેડ, બી એ ડી બેડ. તમારે અહીંયા શું લખવાનું છે, બેડ બરાબર. એસ એ ડી સેડ, તો સેડ. ટી એ જી ટેગ, ટેગ, ટેગ એટલે, ટેગ એટલે લેબલ. લેબલ આપણે શેમાં આવે, આપણે કોઈ કપડાં લેવા જઈએ, કોઈ વસ્તુ ખરીદવા જઈએ, એમાં કપડાં લેવા જઈએ એમાં અહીંયા કોલરમાં એક ટીકડી મારેલી હોય છે બરાબર, સ્ટીકર હોય બરાબર, એને શું કહેવાય, ટેગ. ટેગ એટલે લેબલ. તમારે એની વસ્તુ, આપણે જે વસ્તુ હોય એની કિંમત એની પર લખેલી હોય. વાય એ એમ, એમ ટી એ એન ટેન, ટેન એટલે દસ. આર એ પી રેપ, રેપ, રેપ એટલે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એને વીંટાળીએ છીએ બરાબર, એને શું કહેવાય, રેપ કહેવાય. કોઈ પણ વસ્તુ વીંટાળીએ તો એને રેપ કર્યું કહેવાય. એચ એ ટી હેટ, હેટ. પછી ડી એ ડી ડેડ, શું છે, ડેડ. બી એ જી બેગ, બેગ. પછી ડબલ્યુ એ જી વેગ. બી એ એન બેન, વી એ એન વેન. એસ એ પી સેપ, એમ એ ટી મેટ, મેટ, મેટ એટલે ચટાઈ. પછી અહીંયા શું છે, એફ એ ડી, એફ એ ડી ફેડ, ફેગ. ડી એ એમ ડેમ, સી એ એન કેન. સી એ પી કેપ, ટી એ પી ટેપ. ટેપ એટલે નળ, કેપ એટલે ટોપી. પી એ ટી પેટ. આપણે આટલા સમાન ઉચ્ચારણ શબ્દો આજે આપણે આટલા લખીશું. આ શબ્દો તમારે આજે મેં લખ્યા છે એ તમારે નોટમાં લખવાના છે
બરાબર હું તમને નોટમાં લખતા અહીંયા શીખવાડીશ. આજે આપણે ત્રણ લાઈન લીધી છે, કઈ કઈ? તો એક, બે અને ત્રણ. બેડ, ડેડ અને ફેટ, બરાબર. હવે આપણે શનિવારે હવે બીજી ત્રણ લાઈન લઈશું. આ ત્રણ લાઈન આપણે બીજા શનિવારે લઈશું. આપણો જ્યારે અંગ્રેજીનો પિરિયડ હોય શનિવારે, ત્યારે આપણે આ શબ્દો આપણે ફરી ત્યારે લઈશું. હવે હું તમને નોટમાં લખતા શીખવાડીશ, બરાબર. નોટમાં કેવી રીતે લખવાનું અહીંયા હું નોટમાં લખું છું એ તમારે અહીંયા જોવાનું છે. ચલો અહીંયા શું છે, પહેલાં તો અહીંયા આપણે અહીંયા લેસન નંબર 5, બરાબર. આજની તારીખમાં કઈ તારીખ છે? 2/1/2021, બરાબર. હવે અહીંયા આપણે શું લખવાનું છે? તો SOUND SAY વર્લ્ડ, એટલે શું છે? તો અક્ષરના ઉચ્ચાર સાથે શબ્દો વાંચો. હવે આપણે અહીંયા શું છે, અહીંયા કઈ રીતે લખીશું? તો એક રીતે છોડી અને આપણે અહીંયા લખીશું BAD, પછી એ સામે લખવાનું તો બેડ, બરાબર. આવી રીતે નોટમાં તમારે લખવાનું છે. પછી SAD સેડ. પરીક્ષામાં તમારે આવી રીતે પૂછાય, સ્પેલિંગ લખેલું હોય તો એની સામે તમારે એનો ઉચ્ચાર લખવાનો છે. ટેગ, TAG, ટેગ. YAM, યમ. પછી TAN, ટેન. પછી શું છે? RAP, રેપ. હેટ, HAT, હેટ. પછી DAD, ડેડ. BAG, બેગ. WAG, તો વેગ, બરાબર. આવી રીતે આપણે સ્પેલિંગો બોલતા જઈશું અને લખતા જઈશું. આ સ્પેલિંગો આપણે બધાએ તૈયાર કરવી અને નોટમાં લખવાના છે. આ પરીક્ષામાં પૂછાશે. પછી વેગ સુધી લખ્યું આપણે, પછી અહીંયા શું છે? BAN, તો બેન. પછી
वेन, तो VAN वेन, वेन એટલે વન, SAP MAT મેટ, મેટ એટલે ચટાઈ થાય, બરાબર. હવે આપણે કઈ લીટી બાકી છે, તો FAD, અહીંયા BD અને F, અહીંયા બધામાં શું છે વચ્ચે, તો A, આપણે અહીંયા શું છે પહેલાં ANT, આપણે કયા લખીએ છીએ, તો A વાળા, કયા શબ્દ લખીએ છીએ, તો A વાળા, એવી જ રીતે O વાળા, પછી U વાળા હશે. અહીંયા FAD FAD FAG FIG પછી શું છે DAM DAM આપણે અહીંયામાં સ્પેલિંગો છે એ બધા આપણે અહીંયા આ બધા સ્પેલિંગ છે એ બધા આપણે અહીંયા આવી ગયા છે, બરાબર. ડેમ, હોટ, બધા સ્પેલિંગો છે, અમુક કેટલાક યુવાળા, એ વાળા એના સમાન આપણે ઉચ્ચાર કરવાના છે. ડેમ પછી શું છે, કેન, CAN કેન. પછી CAP કેપ, કેપ એટલે ટોપી. TAP ટેપ એટલે નળ. આપણે એક સ્પેલિંગ બાકી છે એ આપણે અહીંયા સાઈડમાં લખી દઈશું, PAT પેટ, બરાબર. આપણે નોટમાં આવી રીતે, નોટમાં આપણે આવી રીતે લખીશું, ઉપર હેડિંગ મારીશું, પછી અહીંયા સૂચના મારીશું, અને પછી અહીંયા નીચે સ્પેલિંગના ઉચ્ચાર અહીંયા આપણે નોટમાં લખીશું. આવી રીતે બધા સ્પેલિંગ લખવાના છે, બરાબર. બીજા હું હવે આવતા પીરિયડમાં તમને શીખવાડીશ એ સ્પેલિંગો આવી રીતે લખવા, એ તમારે જાતે લખવાના છે કે લખાવવા પડશે, હું લખાઈશ, બરાબર. તો એ નોટમાં કેવી રીતે લખવાનું, લાલ લીટીથી વાદળી લીટી સુધી, અમુક પહેલી ABCDનું, પહેલી ABCDનું હોય તો લાલ લીટીથી વાદળી લીટી સુધી, અને બીજી ABCDમાં હોય તો ખાલી આ બે વાદળી લીટીમાં લખવાનું, બરાબર. બધાએ આવી રીતે મેં બતાવ્યું છે એ રીતે અંગ્રેજીની નોટમાં લખવાનું છે. આ હોમવર્ક છે, હોમવર્ક અંગ્રેજીમાં, અંગ્રેજીને સ્વપોથીમાંથી પાના નંબર 49 એ વાળા અક્ષર લખાવેલા ફરીથી નોટમાં લખવા. આજે મેં સ્પેલિંગ મેં મારી નોટમાં લખ્યા છે એ તમારે તમારી નોટમાં લખવાના છે, અને જે મેં લખેલા છે, બરાબર, જે મેં વાદળી પેનથી લખેલા છે એ જ તમારે લખવાના છે, બીજા વધારાના લખવાના નથી, બરાબર. આ મેં જે લખાયા છે એક બે ને ત્રણ લીટી, બરાબર. કેટલી લીટી શીખવાડી છે આજે,
3 લીટી, તો એ 3 લીટી આપણે નોટમાં લખવાની છે.